કસ કહે ને, કસ થઈ ગયો છો જે વરસાદના કસ કહેવાય. અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. અને જો અત્યારમાં ઉઠીને પાંચ વાગ્યા ત્યાં થઈ ગયા છે, આપણે જવાનું છે અત્યારે અત્યારમાં વાડીએ, બરાબર. તો પપ્પા સત્તા જવાનું છે, તો ત્યાં થાય પાંચ ક્લાસ ને હવે જવાની તૈયારી કરીએ છીએ. રહી હતી અત્યારમાં ત્યાં થઈને જો આમ ફરીને બેઠી ગઈ છે. હું છે મીઠું વિચાર થયો છે વડીએ જવા માટે. ભૂગલા ડુગલા આવી ગયા. ને કાલે તો છોકરા ને હતા તો બધા પેલો કરતા હતા, કપા ઉતારવા લાગતા હતા. ને આજ તો કઈ રજા પડવાની છે, હે ભણવા જવાનું છે. હાલો ની મજા આવી જાય આજ નથી, હે ભણવાનું બાકી રહી જાય તું ત્યાં જઈને વાંચી લેવાનું બપોરે, હે. તો હાલો છોકરા છોકરા ની બધે ભણવા આવતા રહ્યા છે ને અમે જઈએ છીએ વાડીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. હાલો ફેમિલી તો આવી ગયા પાછા આપણે વાડીએ, ને અત્યારે ઉતરવા લાગી ગયા છે કપાસ, બરાબર. તો કપા કઈ ઉકલતો નથી, પેલી પેલી વીણી છે. તો શું કે હાવ નકો ને હાવ પૂરા થઈ ગયા જેવું થઈ ગયું, કારણ કે બે દિવસ તો શનિ રવિ હતો એટલે છોકરા બે દી ઉતારવા લાગ્યો એટલે ઘણો ખરો ઉતરી ગયો. પણ હવે રહ્યો છે થોડોક ને માણસ બે જ વીધા છે, બીજું કઈ વીધું નથી. નહીં ના નો બે વીણીએ છે રહ્યું છે. તો હવે તો કેટલી રહી હવે આઠ દસ આઠ અક્રી આઠ દસ લાઈન રહી છે. શું કહે હવે ઝીણો ઝીણો કપાસ હોય મોકરાનું, હવે સહેલી જ વીણી છે. હવે પછી આપણે કપા કંઈ રાખવાનો નહીં. તો અત્યારે શું કહે વીણીએ છે લગભગ. જો આજે બપોર પછીના મોટાભાઈને એ વાવા ગયા છે, એ આવી જાય થાય. ને વાતાવરણ પણ જો કસ કહે ને, કસ થઈ ગયો છો જે વરસાદના કસ કહેવાય. અને બરાબર, તો જે કસ થઈ ગયા તમને દેખાતા હશે. અને પવન એટલો છે કે જવા જ દો. કામગીરી હમણાં થોડીક વધારે છે, કારણ કે હજી પાણી ચડાવવાનું છે ને પપ્પામાં મૂંઝાણા. તો કાંઈ એવું બધું તો શું કહેવાય એવું નથી થતું, કપા કાંઈ ઉકલતો નથી. નહીં તો જો અમે સવારના લઈ ગયા ને અત્યારે બપોરના બાર વાગી ગયા, આમ તો કેટલું દોઢ રાપો થાય કા અધૂરા રાપા હતા થાય બપોરે સાડા બાર. તો અત્યારે જો અમે બધા કપા મેવા લાગી ગયા, બધા તો કાંઈ ન થાય એમ બે કહેવાય મેળવ્યો. એ બદલ દિલથી બધાનો આભાર. ને હજી પણ થોડોક સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ, મજા આવે કરે. ને મારા વ્લોગ તમને કેવા લાગે ને થોડી થોડી કોમેન્ટ કરીને કહો, તમને ખબર પડે કે નહીં તમને કેવા ગમે છે કે નથી ગમે. કેમ ને હજી ચેનલમાં જે મિત્રો નવા આવ્યા હોય ને પહેલી વાર આવ્યો હોય ને ભૂલે કે સબસ્ક્રાઈબ કરી નહીં દો. અને બાજુમાં પેલી લાઈકની ઘંટી દબાવી દેજો, નથી અવાજ આવ્યો એક વાર કરીને જો આવ્યો અવાજ. હવે અવાજ બરાબર. હાલ તમે વ્લોગમાં બના રહેજો. હવે વાડી જાય પૂરા કરો પછી વ્લોગ કરી. હાલીને જાતા હાલીને પણ મજા આવે કેમ ફટાફટ ભૂગી જાય.
હાલ આમ ફટાફટ ઘરે પૂગી જાય, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં બનાવી રહીશું બરાબર. હાલ આમ ફટાફટ રહી જાય, કારણ ઘરે હજી આપણે ઓફિસે ગ્રાહક વાર્તે બેઠા ને એના ફોન ઉપર ફોન આવે છે. હાલ ફટાફટ બેઠી જાય, વાળો તો બેહું ને એમને કેમ બે, હાલી તો વાળે હાલો તો તમે બ્લોગમાં બનાવી રહીશું. બેઠો તો ને અત્યારે થોડુંક મોડું થઈ ગયું, નહીં નહીં ઘરે દુકાને બેઠવા માટે આવી હતી. ઓફિસ આપડી બંધ કરી દીધી છે ને અત્યારે બહાર આપડે પીવા છે, પવન ના સુસવાટ આવે છે ને જો મસ્ત મસ્ત ચંદ્ર પણ જો કેવો મસ્ત દેખાય. અત્યારે તો હાવ જળજબો થઈ ગયો, ગામમાં તો કોઈ દેખાત નહીં, ગામડે કુતરા હોય બીજું કઈ હોય નહીં. શું કેવાય, એટાણે તો ગામડામાં તો આવું જોઈએ, સિટીમાં તો ધમધમતું હોય, ગામડામાં 10 વાગે ને તો કોઈ જોવાય ન મળે. બસ ચાલા એમ હાવ લાસ્ટ થઈ જાય. હાલ હવે આપણે પણ ભૂલી જઈએ, કારણ કે કાલનો આપણે ઉજાગરો છે રથયાત્રાનો. બ્લોગમાં તમે કન્ટિન્યુ બેના રહેજો ને શું કહેવાય, પણ કહી દો ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરીને વિડીયોને મસ્ત મસ્ત લાઈક કરતા રહેજો. ચાલો પછી આપણે શું કહેવાય આગળનો વિડીયો સવારે કન્ટિન્યુ કરીશું. ફેમિલી કેમ છે, કેમ છે મજામાં? તો હાલો અમે જઈએ છીએ, હવે જો વાડીએ થઈ ગયો છે આજે આપણે નેક્સ્ટ ડે બીજો દિવસ, ગુજરાતી બોલ, હા ગુજરાતીમાં બીજો દિવસ બધા હાલ આપણે જો બધું ચાર કરી લીધું ને આજ થોડીક મજૂર છાશે એમ કીધું, તો વાડીએ જાય પછી ખબર પડે. અત્યારે આપણે કેમ ખબર પડે, તે દિવસે એમ છું કે ભાઈ આવશે ને આવ્યા વાડીએ પીગે 9 વાગ્યાથી વાડી થઈ આવ્યા નહીં. ચાલો અમે વાડીએ જઈએ ને પછી તમને પાછું કન્ટિન્યુ કરું કે આવ્યા કે ન થયા. જો આવી જાય ને તો મેળ આવી જાય, નખું આવી જાય દુઃખ બરાબર. તો હવે ચાર કરી લીધું બધે સામાન ને અમે જઈએ છીએ વાડીએ. હવે છે ને આવીએ છીએ આપણે પાર્ટી આપણા ઘરના ક્ષેત્રમાં વીણાઈ ગયું છે અને ઓલું આપણે રાખેલું પડ્યું છે ને એવડા ઓલું એમાં થઈએ ભોગા વગ પૂરું થયું ગામ રહી ગયા. તમે તાજે એટલે ખબર ન હોય અમારે સારું નાખું ટસાઈ ગયા છે એવું થયું. તો જાય છે તો અત્યારે વાગી ગયા 10:30 દોઢ કલાકનો ટાઈમ છે, તો ઘડીક જાય ને પછી પાછા બપોરના લઈ લઉં. તો હાલો બ્લોગમાં બને રહેજો, જઈએ આપણે ત્યાંય તમને બતાવું કઈ રીતના એરંડા છે અને કઈ રીતનો કપાસ છે જોઈએ પછી ખબર પડે. હાલો ફેમિલી, તો અટાણે થઈ ગયો છે બપોરા ને જાય છે હવે 11 રાખું વગા નીકળું. આમાં એમ છે ગોગડા છે બહુ છે, તો અત્યારે જોઈએ 11 રાખું કાઢીને આપણે જઈએ છીએ બપોરા કરવા. તો એરંડા તો આવા કંઈક થઈ ગયા છે, લંગરા તો બહુ મસ્ત મસ્ત આવ્યા છે, કંઈ ઘટે નહીં એવા જ છે. એરંડા બધે સારા જ છે, આપણે બધે જોઈ છે તમને લાખ લંગરા દેખાતા છે. બપોર કરી આવીએ, બપોર પછી લગભગ છોકરા આવી જાય ને એક મજૂર આજે એવું છે. છોકરા આવી જાય તો ઘણું ખરું લેવાઈ જાય, બાકી તો કઈ નક્કી ન હોય. હે હાલો હવે બપોરા કરી આવીએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો વ્લોગ તમે બી ના રહેજો ફેમિલી. તો અત્યારે અમે નીકળી ગયા છે પડામાંથી બહાર ને જો બધા નોખ નોખા પાછા શું કે હો ના બાચકા લઈ લીધા છે ને આ તો જો એકલી એકલી ખાય હે એ એકલી એકલી ખાઈ મોટું રીંગણા ને ટામેટા ને એકલી એકલી ખાઈ ગઈ. તો જો અમે શું છે છોકરા આવી ગયા તો અડધું લેવાઈ ગયું ને અડધું રહી ગયું છે, વળી એક મજૂર આવી ગયું ઘણું ખોટું લેવાઈ ગયું. તો હાલો હવે જાય છે પાડીએ ને ઓહોના બાચકા લઈ લીધા છે. હાલો ચડી જાય કેડે ફટાફટ હાલી રાખીએ જો બધા બાસકા ઉપાડી લીધા છે. હાલ વાડીએ પૂગી જાય ને પછી કન્ટિન્યુ કરીએ. હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે 7 ને અમારે હાથ થઈ ગયું છે અંધાર. તમને અવાજ આવતો હોય આવે સાંભળો આવે ને અંધાર થઈ ગયો હવે તો અમને
થાય લબા લબી કા અંધારે અંધારે. આજ તો છે ગાડી આપણે એટલે કઈ વાંધો નથી, પણ જો અટાણે તમે આમ ઘણઘોર અંધારું થઈ ગયું છે ને, અહીંયા છે જંગલ જેવા એવડા, ને અમે જઈએ છીએ ઘરે, થોડુંક લેટ થઈ ગયું કારણ કે મોટા ભાઈ ગયા ટ્રેક્ટર લઈને વાવા એટલે અમારે મોડું થઈ ગયું. તો અટાણે જો એ બધા બેઠી ગયા હું ને સજુ ને નહીં નહીં બરાબર. તો હાલ આમ જતા હાલો તમે ફટાફટ ઘરે પૂગી જઈએ, પછી પેલો કન્ટિન્યુ કરીએ, લોકો જોતા રહેજો તમે ફટાફટ. ગાડી છે એટલે વાંધો નહીં, આપણે આજે ગાડી લઈ જઈએ બરાબર. એટલે જો આ રસ્તો છે આપણો તો હાલો ફટાફટ હાલી કે હવે મોડા સુધી કામ ચાલુ હોય, કોક ની કોક આવતું હોય તો મોડા સુધી કામ ચાલુ હોય, કે ઘણા વખત અત્યારે બિલિંગ ને ચાલુ છે તો બિલ ભરવાના હોય ને કોઈક ફોર્મ ભરવાના હોય ને એવું ચાલુ જ હતું. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 બરાબર, ને એને રોટલાનું કામ હોય તો જમી કરવી, અન્નનું વાળું કરી, ને હું મોડા સુધી જાગતો હોય ને કારણ કે મારી દુકાન હોય એટલે એ તો અત્યારે હોય હોત ગઈ છે. ચાલો આજના વ્લોગમાં એટલું રાખશું, ને બે દિવસ થાય તો શું કહેવાય, હજી કાલનો દિવસ થાય ને, પણ નખું તો અત્યારે હાવ ઠોલાઈ ગયા છે કારણ કે અત્યારે કપાસમાં એવું ઓલું છે ને કે તમે જવા દો, લેવું પડે પોતા બધા, કારણ કે થોડા ઘણા પોતા રહે તો આપણો જીવ ન રહે બરાબર. તો એક ધરાવામાં કવર આવી ગયા છે, છોકરા આવી ગયા ને એક મજૂર આવી ગયું એટલે ઘણું ખરું લેવાય તો ગયું છે, પણ હજી એક ખેતરમાં થોડું રહી ગયું છે એટલે કાલના દિવસમાં લગભગ કપાસનું કામ પૂરું થઈ જાય. પછી તો આપણે ખેતીમાં તો કંઈ ઉકલ્યા નહીં, ખેડૂતને દીકરાને એવું તો સારું જ રહે બરાબર. તો આજના વ્લોગ માટે એટલું જ રાખશું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, ને જો સારો લાગ્યો હોય ને મસ્ત મસ્ત લાઈક કરી દેજો, ને બીજા મિત્રોને શેર કરી દીધો, અને ચેનલમાં નવા હોય ને તો મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલે વગર આમ તો તમને કેવું નથી જ પડતું બરાબર. તો વ્લોગમાં જે લોકો નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. શું પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.